नमस्कार विद्यार्थी मित्रों, सुप्रभातम। धोरण 12 संस्कृत विषय में आठमो पद्य गेयम रूपम तदेव मे। गेयम एटले जाणू अथवा मानू, तमारे ए रीते ने समझू। तो गेयम रूपम तदेव मे, तेज मारू रूप से एम जाणू। अहीं भगवान बोले छे एटले परिकल्पना जे रीते करीने अहीं काव्य मुकवामां आवेलुं छे, जे दरेक पद्य अनुष्टुप छंद प्रमाणे छे। हवे एमां भगवान पोते त्यां बोले एटले जे रीते महाकवि कालिदास अभिज्ञान शाकुंतलमां मंगलाचरणना स्वरूपे जे श्लोक मूकेलो हतो एमां शिवनी आठ मूर्ति मूकेली छे ए अलग छे, पण एमांथी प्रेरणा लईने 1981 धोरण 9 पाठ्यपुस्तकमां जे पद्य आपेलुं हतुं अष्टमूर्ति अहम, એવું શીર્ષક હતું પાઠનું નામ હતું। તો એમાંથી પાછું નવીનકરણ કરીને, એટલે એમાંથી થોડું ઘણું પરિવર્તન કરીને, અને પરિવર્તનના રૂપે જે અત્યારે ધોરણ 12 સંસ્કૃત પાઠ્યપુસ્તકમાં ગેયમ રૂપમ તદેવ મે, તે જ મારું રૂપ જાણું, એ રીતે ભગવાન ત્યાં એક કહે છે કે મારા આઠ રૂપ કયા છે। તો આ જગતમાં જે વ્યાપ્ત છે, જે પોતે કર્મમાં લાગેલા છે, પોતપોતાનું કર્મ સમજીને જે રીતે એમાં સતત રચ્યા પચ્યા રહે છે, તો એ જ મારું રૂપ જાણવું કે જે બીજાઓનું કલ્યાણ કરે છે। ધન પ્રાપ્તિ તો કરે જ છે, પણ ધન પ્રાપ્તિના હેતુથી કામ કરે છે એવું નથી, ધન પ્રાપ્તિ માટે જ કામ કરે છે એવું નથી, પણ બીજાનું ભલું થવું જોઈએ એમાં, એટલે બીજાનું કલ્યાણ થાય છે એ જ હેતુથી જે રીતે જે પણ કર્મ કરે છે, એવા આઠ સ્વરૂપે ભગવાન ત્યાં એ રહેલો છે। એટલે ભગવાન કહે ત્યાં, આપણે સૌ પ્રથમ પહેલો શ્લોક ત્યાં જોઈ ગયા, ભગવાન વાચ, ભગવાન બોલ્યા। હે માનવો, હું વૈકુંઠનો રાજા વિષ્ણુ નથી કે કૈલાસ પર્વતનો સ્વામી શિવ નથી। લોકોનું, જગતનું જે કલ્યાણ કરનારું રૂપ છે એ જ મારું રૂપ છે એમ જાણું, એટલે જગતનું જે કલ્યાણ કરનારું રૂપ તમને દેખાતા હોય તો એ જ મારા રૂપ છે એ તમારે જાણવું। એ પછી આપણે ખેડૂત વિશે સમજી ગયા, જે જગતનો તાત કહેવાય છે, એટલે સૌ પ્રથમ પહેલું રૂપ ત્યાં એ ભગવાને દર્શાવ્યું કે મારું જે રૂપ, તમે જે સાચું રૂપ, એટલે કે ખેડૂત કે જે ઠંડી હોય, ગરમી હોય કે પછી વરસાદ વરસતો હોય, આ દરેક સમયમાં પોતે જમવાનું પણ ત્યાં એ ખેતરમાં ત્યાં જમતો હોય, ત્યાં પણ આરામ કરી લે, એને કોઈ ગાદલાની જરૂર પડતી નથી, એને બંગલામાં સુવાની જરૂર પડતી નથી, ખેતરમાં પણ સારી ઊંઘ આવી જાય છે, અને એ ખેડૂતો કે જે સતત મહેનત કરે છે અને અનાજનું ઉત્પાદન કરે છે, અનાજ મેળવે છે અને લોકોને વહેંચે છે, લોકોને આપે છે, જે પ્રાણીઓ પર આ સારામાં સારો જે ઉપકાર કરે છે, એ ખેડૂત પણ મારું જ રૂપ છે એમ જાણવું। હા, ઘણા બધા ખેડૂતો એવા હોય, જમીન હોય એટલે ખેડૂત થઈ ગયો એવું નથી, પણ ખેડૂત કોને કહેવાય કે જે સતત મહેનત કરતો હોય, તે એમાં ભગવાન રહેલા છે। જેની પાસે જમીનો રહેલી છે ને, એટલે એ જ ખેડૂત કહેવાય એવું નથી, એની પાસે અઢળક ત્યાંય જમીન હોય, બીજાની પાસેથી એ મજૂરી કરાવતો હોય, તો પછી એનો એ કોઈ અર્થ નથી। જે મજૂરી કરે છે ને, એ જે ખેતી કરે છે ને, એમાં ભગવાનનું સ્વરૂપ રહેલું છે, એને ખાસ ધ્યાનમાં, કેમ કે અત્યારનો સમય એવો છે કે મોટાભાગે બધાને સુખી જ રહેવું છે, આરામ જ કરવો છે, તો એવા આરામ કરનારા લોકોમાં ભગવાન રહેલો જ નથી, મહેનત જે કરે છે એમાં ત્યાં એ ભગવાન પોતે રહેલો છે। એ રીતે આપણે પહેલું કે જે ખેડૂત દ્વારા રોટીને આપણે પ્રાપ્ત કરી શકીએ છીએ, અનાજને પ્રાપ્ત કરી શકીએ છીએ અને એનાથી પેટ ભરી શકીએ છીએ, આ આપણે સમજી ગયા હતા। હવે એના પછીનું એક બીજું સ્વરૂપ એમ કરતાં 2-9 સુધી, શ્લોક 2-9 સુધી જે પણ આઠ સ્વરૂપો આપેલા છે, આપણે અર્થવિસ્તાર માટે પણ સારી રીતે એનું સરસ ત્યાં અર્થવિસ્તાર રૂપે આપણે અનુવાદ લખાઈ ગયા પછી પણ આપણે એનો સારો અર્થવિસ્તાર કરી શકીએ। ખેડૂત વિશે આપણને ખ્યાલ છે, વણકર વિશે, શિક્ષક વિશે, ડૉક્ટર વિશે, આ દરેકની જે બાબતો છે એને આપણે એક સારી દ્રષ્ટિથી, સારી નજરથી જોવાની છે કે આ બધા માત્ર ધન માટે જ કામ કરે છે એવું નથી, એ લોકોનું હિત ઈચ્છે છે, લોકોનું કલ્યાણના માટે એ કામ કરી રહ્યા છે। તો એવા સ્વરૂપમાં ભગવાન જે પણ સ્વરૂપે રહેલો છે એના વિશે આપણે સમજીએ। તો હવે શ્લોક 3, ગેયમ રૂપમ તદેવ મે, તે મારું જ રૂપ જાણું,
એમાં શ્લોક ત્રીજો સૌપ્રથમ પહેલાં ભગવાન ઉવાચ એટલે ભગવાન બોલ્યા હે માનવો, તો પૂર્વ ભૂમિકા જે રીતે આપેલી છે એના પછીની આઠ મૂર્તિમાં સૌપ્રથમ પહેલી મૂર્તિ કૃષક એટલે કે ખેડૂત, અને હવે ત્રીજા શ્લોકમાં બીજી મૂર્તિ એટલે ભગવાનની બીજી મૂર્તિ છે વણકર, કે જે વસ્ત્રનું વણાટ કામ કરે છે. શબ્દાર્થ તમે ટિપ્પણી વિભાગમાંથી વાંચેલા હશે, જો કે શબ્દ કોઈ અઘરો નથી, સરળ શબ્દ જ અહીંયા આપણને આપેલા છે એટલે સહેલાઈથી અનુવાદ પણ સમજાઈ જશે અને એના વિસ્તારથી પણ તમે એ પ્રમાણે અર્થ લખી શકશો. ચલો ત્રીજો શ્લોક જોઈએ. વસ્ત્રમ વયંતી લોકાનામ શીતમ તાપ નિવારકમ તંતુ વાયા હિતે લગ્ના તસ્માત રૂપમ ત એવ મે. વસ્ત્રમ વણયંતી લોકાનામ, લોકાનામ એટલે કે લોકોના, બહુવચન શબ્દ છે, લોકોના શીત તાપ, શીત એટલે ઠંડી, તાપ એટલે ગરમી, ઠંડી અને તાપને, લોકોના ઠંડી અને તાપને નિવારકમ, નિવારકમ એટલે દૂર કરનારા, વસ્ત્રમ વયંતી દૂર કરનારા, વસ્ત્રમ વયંતી એટલે વસ્ત્ર વણે છે, રચે છે અથવા વસ્ત્ર બનાવે છે, લોકોના ઠંડી અને તાપને દૂર કરનારા વસ્ત્રને વણે છે. તંતુ વાયા હિતે લગ્ના, હા તંતુ વાયા એટલે કે જે વણકરો અથવા કે જ્યાં જે રીતે વસ્ત્રને બનાવનારા છે તેવા, તે વણકરો હિતે એટલે કે હિતમાં, કોના હિતમાં, લોકોના હિતમાં, તે વણકરો લોકોના હિતમાં લગ્નાહા, મગ્ન રચ્યા પચ્યા રહેવું, એમાં સાથે સતત જોડાયેલા રહેવું તેવા, તે વણકરો લોકોના હિતમાં લાગેલા હોય છે. તસ્માત રૂપમ ત એવ મે, આથી તે વણકરો મારું જ રૂપ છે એમ જાણવું. તો અહીંયા જે વાત થઈ એ પ્રમાણે કે વસ્ત્રને બનાવનારા એવા વણકર એ ભગવાનનું સ્વરૂપ છે, એ માત્ર ધન પ્રાપ્તિના અર્થથી નહીં પણ લોકોને જ્યારે ઠંડીના સમયમાં ગરમીને પ્રાપ્ત કરી શકે એવા વસ્ત્રો, ઠંડીથી રક્ષણ મેળવી શકે એવા વસ્ત્રો બનાવે છે. ગરમીનો સમય હોય તો એવા ઠંડક વસ્ત્રો કે જે ગમે તે ગરમી હોય તો પણ વસ્ત્રને કારણે થોડોક શરીર પર તાપ ઓછો લાગે છે, તો ગરમીના સમયે ઠંડક એવા વસ્ત્રો એટલે બંને ઋતુમાં, એ સિવાય વર્ષા ઋતુ હોય, વરસાદનો સમય હોય તો એ રીતના વસ્ત્ર કે જ્યાં જે પોતે માણસ ઠંડી ગરમી કે વરસાદ ત્રણેયથી બધી રીતે ત્યાં રક્ષણ પ્રાપ્ત કરી શકે એ વસ્ત્રો જે બનાવે છે એ લોકોનું કલ્યાણ માટે, લોકોનું દરેકનું ભલું થાય, દરેક લોકોનું ત્યાં હિત ઈચ્છે છે એવા અર્થે, ધન કમાવાના અર્થે નહીં. ધન પ્રાપ્ત તો કરે જ છે પણ ધન પ્રાપ્તિના અર્થે નહીં, પણ લોકોનું સારું હિત થાય, લોકોનું સારું જોઈને એ પોતે હંમેશા સારા જ વસ્ત્ર બનાવે છે, તે વણકરો પણ મારું જ રૂપ છે એમ જાણવું. જે પણ વસ્ત્ર બનાવનારા હોય એ બધા જ ખેડૂત હોય, ખેતીનું કામ કરે છે, તો મારા જ માટે આ ખેતી છે અને હું જ કરી શકું છું એમ, વસ્ત્ર વણનાર વ્યક્તિ પણ હું જ વસ્ત્ર વણી શકું છું, મેં જ આ કર્યું છે એટલે આ બધા ત્યાં ઠંડી રક્ષણ મેળવે છે એવું એ ક્યારેય નથી કહેતો. કર્મનિષ્ઠથી જ્યારે પોતે કર્મમાં લાગેલો છે, બસ માત્ર એટલું ધ્યાન રાખે છે કે વસ્ત્ર એટલું સરસ ત્યાંય બનવું જોઈએ કે માણસને ઠંડીથી રક્ષણ મળવું જોઈએ, ગરમીથી રક્ષણ મળવું જોઈએ, એમ લોકોના ઠંડી અને તાપને દૂર કરનારા વસ્ત્રને વણે છે, તે વણકરો લોકોના હિતમાં જ લાગેલા હોય છે, આથી તે મારું જ રૂપ છે એમ જાણવું. ચલો શ્લોક ત્રીજાનો અનુવાદ. ભગવાન વાચ ભગવાન બોલ્યા હે માનવો, લોકોના ઠંડી અને તાપને દૂર કરનારા વસ્ત્રને વણે છે,
વસ્ત્રને વણે છે તે વણ કરો, અથવા વસ્ત્ર બનાવનારા છે તે વણ કરો, લોકોના હિતમાં લાગેલા હોય છે, હિતમાં લાગેલા હોય એટલે સતત રચ્યા પચ્યા જ રહેલા હોય છે, આથી તે મારું જ રૂપ છે, આથી તે મારું જ રૂપ છે એમ ગેયમ એટલે જાણવું. અહીંયા ગેયમ એવો શબ્દ આપેલો નથી, પણ આપણે અર્થ એ રીતે લેવાનો કે આથી તે મારું જ રૂપ છે એમ તમારે માનવું અથવા તમારે એમ જાણવું. તો હવે આગળ લઈએ શ્લોક 4. તો શ્લોક 2 માં આપણે ખેડૂત વિશે સમજી ગયા, શ્લોક 3 માં વસ્ત્ર વણનાર એટલે કે વણકર વિશે પણ આપણે સમજી ગયા. હવે ચોથા ક્રમે જે આપેલો છે કે જેમાં કડિયાઓ શિલ્પી કે જ્યાં સરસ ત્યાં એ નિવાસોને બનાવે છે, મકાનો બનાવે છે, તેવા રચયંતી નિવાસાનય વસંતી કુટેરે સ્વયં નિર્માતાર શ્રમ સ્નાતા તસ્માત રૂપમ તયવ મે. રચયંતી નિવાસાન યે એટલે જે એટલે કે જે કડિયાઓ જેઓ વસંતી કુટીરે સ્વયં રચયંતી એટલે બનાવે છે, નિવાસાન એટલે મકાનોને નિવાસસ્થાનોને બનાવે છે, યે જેઓ વસંતી કુટીરે એટલે ઝૂંપડીમાં સ્વયં પોતે જે પોતે ઝૂંપડીમાં વસંતી એટલે રહે છે, જેઓ પોતે ઝૂંપડીમાં રહે છે, અને નિવાસાન રચયંતી અને નિવાસો બનાવે છે અથવા મકાનો બનાવે છે, નિવાસસ્થાનોને બનાવે છે. કડિયાઓ પોતે ઝૂંપડીમાં એટલે અહીંયા જે કહ્યું કે જે પોતે ઝૂંપડીમાં રહે છે અને નિવાસો બનાવે છે. નિર્માતાર શ્રમ સ્નાતા નિર્માતાર એટલે નિર્માણ કરનારા એટલે કે કડિયાઓ નિર્માણ કરનારા શ્રમ સ્નાતા શ્રમ એટલે મહેનતથી સ્નાત સ્નાન કરાયેલા એટલે કે મહેનતથી પરસેવે રેબ જેબ થયેલા. કેમ કે મકાન બનાવનાર જે પણ હોય એ વ્યક્તિને ક્યારે ઉપર છાંયો ન મળે, ઠંડી હોય તો એ પ્રમાણે ઠંડીનું રક્ષણ મેળવી શકે, એના માટે કોઈ આમ અંદર એને કામ ના કરવાનું હોય. પહેલાં એને નિવાસસ્થાન આખું બનાવવું હોય એટલે એના માટે તો હજુ એને ઢાંકવાનું બાકી હોય, અને એ નિવાસ બનાવવા માટે તડકો હોય ઠંડી હોય તો પણ એ સમયે પણ એ પોતે ઊભો રહીને એમાં કામ કરે છે, સતત રચ્યો પચ્યો રહે, ક્યાંય કોઈ ભૂલ ના રહી જવી જોઈએ, સરસ મજાનું ત્યાંય માપ પણ માપથી જ ત્યાંય બનાવે છે. તમે જોઈ શકો કે કોઈ પણ જગ્યાએ આપણે ક્યાંય ભૂલ કાઢી શકતા નથી, એ કડિયાનું કામ પોતે જે છે એમાં એ જે રચ્યો પચ્યો રહે છે, કેમ કે ધન કમાવાના હેતુથી નહીં પણ જે હું બનાવું છું ને એમાં માણસ સારી રીતે રહી શકે. બંગલો બનાવતો હોય તો પછી એના પાસે બંગલો ન હોય, જેવો એ મકાન બનાવે છે ને ત્યાં વિચારે કે હવે જેવું બને તેવું આપણે ક્યાં રહેવું છે, ખેડૂત વિચારે આપણે ક્યાંય એ બધું અનાજ ખાવું છે, જેટલું ખાવું એટલું સારું ત્યાંય ઉત્પાદન કરીએ, બાકી બધું ત્યાં ચાલે. વસ્ત્ર બનનાર ત્યાંય પોતાનું વિચારે કે આપણે વસ્ત્ર પહેરીએ એ સારા બનાવો, બાકીના ગમે તેવા ચાલે, આપણને ધન મળવું જોઈએ, એવું એ વિચારતા નથી. એમ કડિયો પણ નથી વિચારતો કે મકાન ગમે તેમ બનાવી દઈએ, ભલે 2 વર્ષમાં પડી જાય, આપણે શું. મકાન એવું બનાવે છે, મજબૂત મકાન બનાવે છે, જેવા સામે જે પણ માલિક જે ખર્ચ કરે છે એ પ્રમાણેનું એ કામ કરે છે. તો એ કડિયાઓ કે જે મહેનતથી પલળી જનારા સ્નાન શ્રમ સ્નાનાતઃ સ્નાનાતઃ એટલે કે સ્નાન કરેલા, મહેનતથી પરસેવે રેબ જેબ થયેલા, મહેનતથી પલળી જનારા તે કડિયાઓ નિર્માતાર એટલે નિર્માણ કરનારા અથવા કે કડિયાઓ તસ્માત રૂપમ તયવ મે,
આથી તે મારું જ રૂપ છે એમ જાણવું, એટલે તે કડિયાઓ મારું જ રૂપ છે એમ જાણવું. અહીંયા સીધો અર્થ લઈ લઈશું. ફરીથી, જે પોતે જેવો પોતે ઝૂંપડીમાં રહે છે અને નિવાસો બનાવે છે, મહેનતથી પલળી જનારા તે કડિયાઓ મારું જ રૂપ છે એમ જાણવું. કડિયાની જે અહીંયા વાત થઈ એ પ્રમાણે ખેડૂતની જેમ જ કે કડિયાઓ પણ પોતે ઠંડી ગરમી હોય એને સહન કરે છે, દરેક લોકો એમાં રહીને શાંતિથી એને છાંયો મળે, ભલે પોતાને ઝડકો પડે, ઠંડીનું રક્ષણ મળે એવું સરસ ત્યાં નિવાસસ્થાન ત્યાં બનાવી દે છે. અને નિવાસસ્થાન બનાવ્યા પછી પણ એને એવા નિવાસસ્થાન હોતા નથી, એ પોતે ઝૂંપડીમાં જ રહેતો હોય છે, પણ બીજા માટે બીજાનું ભલું થાય એ રીતે જે ત્યાં એ પોતે કર્મમાં જોડાયેલો રહે છે. એ કડિયાઓ કે જે પોતે સ્વાર્થ વિના વિચારે છે ત્યારે ભગવાન એનામાં રહેલો છે અને ભગવાન એની મદદ કરનાર છે, ભગવાન એની સાથે રહેલો છે, કેમ કે સારી દ્રષ્ટિથી એ સારું વિચારીને કામ કરે છે. આ એક મહત્વનું છે. દરેક વ્યક્તિઓ સરખા ના હોઈ શકે પણ નજર જેવી હોય ને, સારી દ્રષ્ટિ હોય, સારા વિચારો હોય ને, એનાથી જ્યારે કામ કરતો હોય ને એટલે ભગવાન પૂરેપૂરી એની મદદ કરે છે અને ક્યારેય દુઃખ ના આવવા દે. પણ ઘણા બધા માણસ આપણે જોઈએ તો ખરાબ દ્રષ્ટિથી જ, એટલે કે ત્યાં એ બીજાનું જે થયું તે થાય, આપણું સારું થવું જોઈએ, અને અમુક માણસ ત્યાંય લોભે કદાચ ત્યાંય મરે છે એમ, લોભના કારણે, ક્રોધના કારણે, પછી એવા કે વૃત્તિ ખરાબ રાખે કે હું વધારામાંથી લઈ લઉં, અને વધારે લેવાની વૃત્તિથી એ માણસ એમાં જ પડે છે. નીતિથી લેવું, અનીતિથી લેનાર માણસ ક્યારે સુખી ના થઈ શકે, અને નીતિથી લેનારો જે માણસ છે ભલે ગમે તેટલા બંગલા હોય, ગાડી હોય, પણ એને જે સુખ હોય ને એને એમાં સંતોષ જ હોય. નીતિથી ગમે તેટલું ધન કમાય છે એમાં એને અભિમાન ન આવે, ઘમંડ ન આવે, લોભ ન જાગે, એ દરેક લોકોની મદદ કરે. અનીતિથી પ્રાપ્ત કરેલું જે માણસ છે, ખોટી રીતે પ્રાપ્ત કરવા માટે જે દોડાદોડી કરે છે, ખોટા મોહમાં પડે છે, એ માણસ બહુ લાંબા સમય સુધી એમાં ટકી શકતો નથી. નીતિથી પ્રાપ્ત કરવું જોઈએ. એમ આ જે ખેડૂતો હોય, એટલે બધા જ પછી એવા હોય એવું નથી કહેતો, પણ જે ખેડૂતો હોય, વણકરો હોય અને કડિયાઓ હોય, તો આ બધા નીતિથી જ કમાવનાર હોય, નીતિથી કાર્ય કરનાર હોય, એટલે એને એનું ફળ મળે છે. પણ એ નીતિથી કરનાર વ્યક્તિ જે છે એમાં ભગવાન પોતે પણ રહેલો છે કે એના કામમાં ક્યારે વિઘ્ન નહીં આવે, એનું કામ ક્યારે નિષ્ફળ નહીં જાય, અને એના જીવનમાં ક્યારે હાર માનતો નથી, કેમ કે નીતિથી લેવાનું છે, અનીતિથી લેવાનું નથી. ચલો એનો અનુવાદ, ચોથા શ્લોકનો અનુવાદ. જેવો પોતે ઝૂંપડીમાં રહે છે અને નિવાસો બનાવે છે, મહેનતથી પલળી જનારા તે કડિયાઓ મારું જ રૂપ છે એમ જાણવું. ચોથા શ્લોકનો અનુવાદ. જેવો પોતે ઝૂંપડીમાં રહે છે અને નિવાસો બનાવે છે, મહેનતથી પલળી જનારા તે કડિયાઓ મારું જ રૂપ છે એમ જાણવું. અહીંયા જે પ્રમાણે જેવો પોતે ઝૂંપડીમાં રહે છે, એટલે ગમે તે સ્થાન પર રહેતા હોય, સારું પણ હોય કે ઝૂંપડી હોય, પણ બીજાના જે નિવાસો સારામાં સારા બનાવે છે એમાં એને સ્વાર્થ વૃત્તિ હોતી નથી કે મારે રહેવાનું નથી, એટલે એનું ગમે તેવું બનાવીએ તો ચાલે. મહેનતથી પડી જનારાઓ તે કડિયાઓ, એટલે કે નિર્માણ કરનારા, મકાન બનાવનારા જે છે તે
મારું જ રૂપ છે એમ જાણવું, એમ તમારે સમજવું, એમ તમારે માનવું કે અહીંયા જ ભગવાન રહેલા છે. એટલે સાક્ષાત દર્શન કરવા હોય તો કોઈ મંદિરમાં જવાનો કોઈ અર્થ નથી, પણ જે કર્મનિષ્ઠ સાચી નીતિથી કામ કરે છે એમાં જ ભગવાન રહેલો છે. ચલો શ્લોક 5. પ્રશિક્ષક એટલે કે જે શિક્ષણ આપનાર, સમાજને સાચા રસ્તે લઈ જનાર એ શિક્ષક પણ ત્યાં એ ભગવાનનું જ સ્વરૂપ છે. વિદ્યાદાને સદા રક્તઃ સંસ્કાર સેચને તથા શિક્ષયંતિ સમાજમ યે તસ્માત રૂપમ તયેવ મે. વિદ્યાદાને સદા રક્તઃ સંસ્કાર સેચને તથા, સંસ્કાર સેચન એટલે કે સંસ્કારનું સિંચન કરવામાં. અહીંયા જે શિક્ષકની વાત થઈ એ પ્રમાણે તો શિક્ષક પણ જ્યારે પોતે વિદ્યાર્થીઓ પ્રત્યે વિદ્યાર્થીમાં સારામાં સારા સંસ્કાર આવે, સારા ગુણોને પ્રાપ્ત કરે એવા હેતુથી જ્યારે એનો અભ્યાસ કરાવે છે, સંસ્કાર સેચને સંસ્કારોના સિંચનમાં તથા અને વિદ્યાદાને વિદ્યા પ્રદાન કરવામાં સદા રખતા, સદા હંમેશા રખતા એટલે લાગેલા રહીને, એમાં સતત રચ્યા પચ્યા રહીને. સાચો શિક્ષક વિદ્યાર્થીઓને જ્યારે ભણાવે છે ત્યારે કોઈ ભેદભાવ જોતો નથી, દરેક વિદ્યાર્થીઓ સારામાં સારા સંસ્કારોને પ્રાપ્ત કરે, એ પછી ગમે તે કુળનો હોય, કોઈનો ખરાબ ઈચ્છતો નથી કે ભાઈ તમે ગમે તે જે ઘરે જઈને તમને ઈચ્છા પડે એ કરો, તમે રખડો, તમે માતા પિતાનું માનતા નહીં, તમે એમનું કહ્યા પ્રમાણે કરતા નહીં, આવું કોઈ શિક્ષક નહીં. પણ સંસ્કારોના સિંચનમાં જે સારામાં સારા ગુણ ત્યાં આપનાર, સંસ્કારોના સિંચનમાં અને વિદ્યા પ્રદાન કરવામાં હંમેશા રક્તઃ, રક્તઃ એટલે લાગેલા, અનુરક્ત રહેવું, એમાં સતત જોડાયેલા રહેવું, લાગેલા રહીને શિક્ષયંતિ સમાજમ યે, જેવો એટલે કે જે શિક્ષકો, જેવો સમાજમ શિક્ષયંતિ, સમાજને શિક્ષણ આપે છે. હવે શિક્ષક દ્વારા જે શિક્ષક પણ ત્યાં એ ભગવાનનું જ સ્વરૂપ રહેલું છે, કે જ્યારે કોઈ પણ શિક્ષક હોય તો એ શિક્ષક પોતાના સ્વાર્થ માટે નહીં કે મને જેટલું મળે એ પ્રમાણે વિદ્યાર્થીને વિદ્યા આપી છે. ધન તો એ પણ પોતે કમાય છે પોતાની મહેનતથી, પણ પોતાની મહેનતથી ધન કમાતો હોય એ ખાઈ બીજાનું કંઈ જે થવું એ તે વિચારતો નથી. દરેક વિદ્યાર્થીઓ સારામાં સારા ગુણ પ્રાપ્ત કરે, દરેક વિદ્યાર્થીઓ પોતાના કુળમાં એક દીપની જેમ પ્રકાશમાન થાય એવું જ ઈચ્છે છે. ખાલી બે જ વિદ્યાર્થી સારા હોય એટલે ઘણું, આપણે બીજાનું જે થવું થાય એવું નથી વિચારતા. બધા જ વિદ્યાર્થીઓ એક સમાન છે, કોઈ ભેદભાવ નહીં. અને વિદ્યાર્થીઓ ત્યાં એ માત્ર અહીંયા ભણીને ગયા એટલે પૂરું એવું નહીં, પણ ઘરે ગયા પછી એ ઘરે પણ ગયા એમના ગુણ, એમના સંસ્કાર, ભારતીય સંસ્કૃતિ જે આપણી છે એના વિશે સમજાવે છે. કે ઘરે જઈને પણ તમે જે અભ્યાસ કરો, સંકટનો સમય આવે, માતા પિતાને તમે મદદ કરો, તમારે કે મહેનત તો કરવા જવા નથી, પણ તમારે જે વિદ્યા પ્રાપ્ત કરવાની બાબતમાં મહેનત કરવાની છે, કે જ્યાં માતા પિતા તમને જે આટલો એક સપોર્ટ આપે કે જ્યાં તમે ગમે તેટલી મહેનત કરો, ગમે તેટલા રૂપિયા થાય, તો એની પાછળ એ ખૂબ મહેનત કરે છે માતા પિતા સ્વાર્થ ભાવ વિના. એટલે એ જે શિક્ષક જ્યારે એ સંસ્કારોનું સિંચન કરે છે ને સમાજમાં, અનેક જગ્યા પર જે પણ રહેલા છે એ શિક્ષકોની પાસે કંઈક ને કંઈક શીખીને આગળ ગયેલા છે. તો અહીંયા જે વાત એ પ્રમાણે કે જ્યારે જે શિક્ષકની પાસે એટલે કે જ્યારે એ શિક્ષણને પ્રાપ્ત કરે છે અને એ શિક્ષણ દ્વારા સમાજમાં દરેક જગ્યાએ બધા જ વ્યક્તિઓ જે જ્ઞાન પ્રાપ્ત કરેલું હોય એટલે એ દેશ સમૃદ્ધ બને છે. બધા જ ભણેલા હોય ને બધા જ જ્ઞાની હોય એટલે વિચાર કરો કે જ્યાં કોઈ મૂર્ખ માણસ નથી, દરેક લોકોને સારામાં સારી સમજણ છે, દરેક લોકોમાં સારામાં સારા ગુણો છે, સંસ્કારો છે, કોઈ જ અનિતિથી કમાવનાર નથી, કોઈ જ અવળે રસ્તે જનાર નથી. અને આવા સમાજમાં આવા સારા જે માણસો હોય, વ્યક્તિઓ હોય, તો સમાજ ઘણો આગળ વધી શકે છે. તો એવા સમાજને શિક્ષણ આપનાર જે શિક્ષકો છે
तस्मात् रूपम तयव मे, आथी ते मारुज रूप से एम जाणो। शिक्षक पण विद्यार्थियों ने सारा में सारू ज्ञान जे आपीने आगळ लई जवा माटे के आगळ ए प्रगति करे, आगळ त्यां ए जे अंधकार ने दूर करीने प्रकाशमय जीवन जीवे, एवा ज हेतु थी विद्यार्थियों ने सारा एवा संस्कारों आपे छे, सारा में सारी विद्या आपे छे अने ए समाज में सारा में सारो एक शिक्षण ने प्राप्त करीने समाज में उच्च पद ने प्राप्त करे छे, एक महापुरुष महान व्यक्ति बने छे। तो ए पण शिक्षक मारुज रूप से एवो भगवान अहींया पोते कहे छे। चलो फरीथी अनुवाद अने अनुवाद लखाई दो एनो। संस्कारोना सिंचन में अने विद्या प्रदान करवामां हमेशा लागेला रहीने जेवो समाज ने शिक्षण आपे छे, आथी ते मारुज रूप से एम जाणवो। श्लोक पांच। संस्कारोना सिंचन मा अने विद्या प्रदान करवामा हमेशा लागेला रहीने जो समाज ने शिक्षण आपे छे, आथी ते मारू ज रूप छे, रूप छे एम जाणवो। तो हवे अहींया जे शिक्षक नी वात थईले प्रमाणे त्रणे त्रण अहींया जे श्लोक समझी गया, पहेलामां आपणे आગળ पूर्व भूमिका, एना पछी खेडूत, एना पछी आपणे वात करी वणकरोनी जे वस्त्र बनावनार छे, एना पछी जे वात करी कड़ियाओ जे शिल्पी जे सारामां सारा मकानो बनावे छे, खूब मेहनत करे छे, એ જ રીતે વિદ્યાર્થીઓને કે જે ગુરુ અથવા કે જે શિક્ષક, તો પ્રથમ પહેલાં આશ્રમમાં ત્યાં એ વિદ્યાર્થીને મૂકવામાં આવતા, વિદ્યાર્થીઓ જ્યારે એ વિદ્યા પૂર્ણ કરે પછી એ પાછો આવતો, તો આવા વિદ્યાર્થીઓ જ્યારે શિક્ષણ પ્રાપ્ત કરીને આવે એ પછી જ એ સંપૂર્ણ એક માણસ તરીકે, એટલે એનો બીજો જન્મ થયો એમ કહેવાય। પહેલો જન્મ તો થયો હોય ત્યારે એટલું બધું જ્ઞાન હોતું નથી માતા પિતા પાસેથી, એના પછી શિક્ષક, કેમ કે માતા પિતા એ શિક્ષક સમાન જ છે। હાલના અત્યારની આ પરિસ્થિતિમાં વાત કરીએ તો મોટા મોટો ફાળો માતા પિતાનો છે કે જે શિક્ષકની ભૂમિકા અત્યારે અદા કરે છે, કે પોતે જ્યારે ઓનલાઈન શિક્ષણ ચાલુ હોય એટલે વિદ્યાર્થી સંપૂર્ણ એમાંથી સમજી શકતો નથી, ત્યારે માતા પિતા એમને સમજાવે છે। તો એ પ્રમાણે જ્યારે જે પણ સંસ્કારોનું સિંચન થતું હોય, જ્યાંથી આપણે વિદ્યા પ્રદાન થતી હોય, એ જ આપણા માટે ગુરુ કે શિક્ષક છે, અને એમાં પણ એ ભગવાન રહેલો છે। ગુરુ ગોવિંદોનો ખડો કિસકો લાગુ પાય, જ્યાંથી આપણે વિદ્યા પ્રાપ્ત કરી હોય અને જ્યારે આ જગતની સાચી આપણને ખબર પડે છે, સાચું જ્ઞાનની ખબર પડે છે, એને પણ આપણે એક ભગવાનનું સ્વરૂપ આપીએ છીએ। તો આથી એ જ મારું રૂપ છે એવું ભગવાન ત્યાં કહે છે। આ પ્રમાણે આપણે ચાર વ્યવસાય વિશે સમજી ગયા। હવે આપણે આગળ જોઈએ શ્લોક છ, પહેલા અનુવાદ બાકી તો આટલું આ પૂરું કરો એટલે પછી આગળથી હું શરૂઆત કરું। તો આગળનો શ્લોક છઠ્ઠો, શ્લોક છ,
હવે આગળ જે વાત થઈ છે વૈદ્યની એટલે કે ડૉક્ટરની, ડૉક્ટરનો પણ મહત્ત્વનો ફાળો છે, વૈદ્યનો પણ મહત્ત્વનો ફાળો છે, અને ઘણા બધા લોકો આપણે માનીએ છીએ કે એ જ ભગવાનનું સ્વરૂપ છે. તો આગળ જોઈએ આપણે હવે શ્લોક પ્રમાણે. વ્યાધિ નાશે સદા દક્ષઃ ભિષજ સ્વાસ્થ્ય રક્ષકા મોદયંતિ જનાન નિત્યમ તસ્માત રૂપમ તયેવ મે. આથી તે મારું જ રૂપ છે એમ જાણવું. વ્યાધિ નાશે સદા દક્ષઃ ભિષજ, હવે એ શબ્દ જે આપેલો હોય ને શબ્દાર્થ માટે પૂછાય છે ઘણી વખત. ભિષજ, તો ભિષજ એટલે વૈદ્ય અથવા ડોક્ટર. તો ભિષજ એટલે વૈદ્ય અથવા ડોક્ટર. તો અહીંયા વૈદ્યની જે વાત થઈ એ પ્રમાણે કે જે રોગને દૂર કરનાર છે. હવે જુઓ એના પછી આપણે નવમો પદ્ય આવશે પાછળ, એના પછી આપણે નવમો પદ્ય આવશે એ પણ આપણા અભ્યાસમાં છે. કિમ વૈદ્યના પ્રયોજનમાં, શું વૈદ્યની જરૂર છે? એ સિવાય પાંચમા પદ્યમાં પણ તમે સમજી ગયા, રોગી માણસનો મિત્ર કોણ? રોગી માણસનો મિત્ર કોણ? તો વૈદ્ય. શું વૈદ્યની જરૂર છે? નથી જરૂર. જો તમે તમારા શરીર પર રોગ જ ન થવા દો, એટલે કે તમે જ્યારે બેદરકારી રાખો નહીં, સંપૂર્ણ રીતે તમારા શરીરને સ્વસ્થ રાખવા માટેના પ્રયત્ન કરતા હોય, કોઈ પણ પ્રકારનો રોગ ના થાય તો ડૉક્ટરની જરૂર નથી. રોગ થયા તો ડૉક્ટરની જ જરૂર પડશે, એ તો નક્કી છે. રોગી માણસનો મિત્ર ત્યાં એ વૈદ્ય કહેવાય છે. તો અહીંયા જે વાત કરીએ પ્રમાણે, વ્યાધિ નાશે સદા દક્ષઃ ભિષજ, ભિષજ એટલે વૈદ્ય ડૉક્ટર. વૈદ્યો વ્યાધિ નાશે, વ્યાધિ ઉપાધિ ચિંતાની, વ્યાધિ એટલે રોગ, રોગોના નાશે, રોગોના નાશ કરવામાં સદા હંમેશા દક્ષ, દક્ષ એટલે કુશળ, હોશિયાર, દક્ષ કુશળ, રોગનો નાશ કરવામાં હંમેશા દક્ષ એટલે કે કુશળ, અને સ્વાસ્થ્ય રક્ષકા એટલે કે સ્વાસ્થ્યનું રક્ષણ કરનારા છે, લોકોને સ્વાસ્થ્યનું રક્ષણ કરનારા છે. મોદયંતિ જનાન નિત્યમ, જનાન એટલે લોકોને, નિત્યમ હંમેશા, લોકોને હંમેશા મોદયંતિ એટલે આનંદ આપે છે. મોદયંતિ, મોદ એટલે કે ત્યાં એ આનંદ આપવું તે, મોદયંતિ એટલે લોકોને આનંદ આપે છે. તમે વિચાર કરો કે જ્યારે વૈદ્યો રોગોનો નાશ કરવામાં હંમેશા કુશળ હોય છે, પછી એ ફી લે છે, એવું આપણે માનીએ કે ડૉક્ટરો લૂંટે છે, ગમે તે થાય છે, તો ડૉક્ટર લૂંટે છે? ડૉક્ટર તો ત્યાં એ જે પણ જે રોગ થયો હોય એને દૂર કરે છે, એ પછી એને જે અભ્યાસ પ્રમાણે એની જે ફી લે છે. પણ પહેલી વસ્તુ તો આપણે એ ધ્યાન રાખવાનું, આપણે સારી દ્રષ્ટિએ જોવાનું છે કે ક્યારે શરીરમાં રોગ જ ન થવો જોઈએ. શું કામ બેદરકારી રાખીએ, શરીરમાં રોગ જ ના થાય એનું પૂરતું આપણે ધ્યાન આપીએ છીએ તો કોઈ આપણી પાસેથી નહીં લઈ જાય ખોટું. અને એ નીતિથી કામ કરતા હોય કે જ્યારે ગમે તેવો રોગ થયો હોય તો એ રોગને દૂર કરે છે, સ્વાસ્થ્યનું રક્ષણ કરે છે. અત્યારે આપણે જોઈએ કે આવા કોરોનાની મહામારીમાં જે કીટ પહેરીને જે કામ કરતા હોય, કોરોનાના દર્દીઓની પાસે રહેતા હોય, એટલે આપણે એમાંથી જ્યારે એ કોરોનામાંથી દૂર થયો હોય અને ઘરે પાછો આવે એટલે પૂરેપૂરો ત્યાં એ ડૉક્ટરનો આભાર માને છે કે તમે ના હોત ને આજે તો દુનિયામાં ના હોત. ઘણા બધાના ત્યાં એ ઓપરેશનો સફળ થયા, એટલે કે જ્યારે મોટાભાગના બધા ઓપરેશન સફળ થાય છે અને જ્યારે પણ જે પણ એનું ભાંગતોડ થયું હોય, અકસ્માત થયું હોય, અને એમાંથી જ્યારે એને જીવ બચેલો હોય, એવા વ્યક્તિને આપણે પૂછીએ ને કે ડૉક્ટર, તો કે ભગવાનનું સ્વરૂપ છે, ભલે પૈસા ગમે તેટલા થયા પણ સ્વાસ્થ્યનું રક્ષણ કરનારા તો એ જ છે. એને જે વિદ્યા પ્રાપ્ત કરેલી છે, જે જગતના દરેક લોકોના રોગને દૂર કરવા માટે, તો આ જે સાચી નીતિથી કામ કરવાવાળા જે ડૉક્ટરો છે, પછી અમુક હોય એવા કે ખોટી રીતે ત્યાં એ, બાકી ઘણા બધા એમ કે જે ભગવાનના જ સ્વરૂપે છે, સાચી નીતિથી જ કામ કરનારા છે અને દરેક લોકોના રોગને દૂર કરે છે. વ્યાધિ નાશે સદા દક્ષઃ ભિષજ વૈદ્યો, રોગના નાશ કરવામાં હંમેશા કુશળ અને સ્વાસ્થ્યનું રક્ષણ કરનારા છે, લોકોને હંમેશા મોદયંતિ એટલે આનંદ આપે છે. આપણે કોઈ પણ બીમાર પડ્યા હોય, બીમાર પડ્યા પછી સીધા આપણે ડૉક્ટર પાસે જઈએ,
અને ડૉક્ટરની પાસે આપણે વિવેકપૂર્વક વાત કરીએ, ડૉક્ટર કહે એમ આપણે કરીએ, અને ડૉક્ટર કહે એ પ્રમાણે આપણે ફી આપી દઈએ. કેમ? રોગ શરીરમાં થયો હોય છે અને દૂર કરવા માટે હવે એક જ મિત્ર છે કે જે વૈદ્યની પાસે આપણે જવું પડે છે, અને વૈદ્ય કહે પ્રમાણે આપણને કડવી દવા આપે તો આપણે લેવી પડે છે. ત્યારે આપણું સ્વાસ્થ્યનું રક્ષણ, એટલે કે આપણા શરીરનું ત્યાંય રક્ષણ થાય છે. તો આ પ્રમાણે જ્યારે એ માણસને રોગ ગમે તેટલો ભયંકર હોય દૂર થયો પછી કેવો આનંદ આવે, તો એ ડૉક્ટર લોકોને હંમેશા આનંદ આપે છે, દુઃખી નથી કરતા. જેવો ગમે તેવો રોગ થયો હોય ચિંતા ના કરીશ, હું આ દવા આપું છું ને એ દવા પ્રમાણે તું દવાનું કોર્સ કરી લેજે, આ દવા લઈ લેજે, રોગનો નાશ થઈ જશે. રોગનો નાશ થયા પછી આમ આનંદ આવે કે શરીર હવે આપણું તંદુરસ્ત બની ગયું છે, હવે સ્વસ્થ છીએ આપણે. તો આ પ્રમાણે એમાંથી કે જ્યારે જે ડૉક્ટરથી રોગ દૂર થયા પછી દરેક લોકોને આમ આનંદ થાય છે, એટલે એ હંમેશા લોકોને આનંદ આપે છે. આથી જ તે તસ્માત રૂપમ તયેવ મેં, આથી જ ત્યાં ભગવાન શું કહે છે, આથી તે વૈદ્યો મારું જ રૂપ છે એમ જાણવું. ચલો એનો અનુવાદ લખીએ, ફરીથી એકવાર જોઈ લઈએ. વૈદ્યો રોગોનો નાશ કરવામાં હંમેશા કુશળ, વૈદ્યો રોગનો નાશ કરવામાં હંમેશા કુશળ અને સ્વાસ્થ્યનું રક્ષણ કરનારા છે, લોકોને હંમેશા આનંદ આપે છે, આથી તે મારું જ રૂપ છે એમ જાણવું. વૈદ્ય અથવા કે ડોક્ટર જે પણ શબ્દ લખો એ લખી શકીએ, વૈદ્યો રોગનો નાશ કરવામાં હંમેશા કુશળ, દક્ષ એટલે કુશળ, હંમેશા કુશળ અને સ્વાસ્થ્યનું રક્ષણ કરનારા છે, લોકોને હંમેશા આનંદ આપે છે, આથી તે મારું જ રૂપ છે એમ જાણવું. તો અહીંયા વૈદ્ય એ પણ ભગવાનનું જ રૂપ છે એમ તમારે સમજવું. હવે આગળ આપણે વાત કરીએ સાતમા શ્લોકની. સાતમા શ્લોકમાં વૈજ્ઞાનિકોની વાત થઈ છે જે આજે દરેક લોકોને સુખ આપનાર છે. છેલ્લો શ્લોક એટલે કે પાંચમો શ્લોક ત્યાં આપણે લખાઈ ગયો હશે, છઠ્ઠો શ્લોકનો અનુવાદ પણ લખી દો અને આગળ સાતમો શ્લોક. શ્લોક સાત એટલે કે ભગવાનનું સ્વરૂપ, છઠ્ઠું સ્વરૂપ છે ત્યાં વૈજ્ઞાનિકો, એનો અનુવાદ આપણે પહેલા સમજી લઈએ. આવિષ્કારમ નવમ કૃત્વા, સાતમો શ્લોક, આવિષ્કારમ નવમ કૃત્વા દુઃખમ પરિહરયંતિ એ પ્રેય વૈજ્ઞાનિકા સંતિ તસ્માત રૂપમ તયેવ મે. અહીંયા પણ ભગવાન ત્યાં કહે વૈજ્ઞાનિકો કે જે લોકોને સુખ આપનાર છે, લોકોના દુઃખને દૂર કરનાર છે. આપણે જોઈએ અત્યારે વિજ્ઞાન કેટલું આગળ છે, દરેક લોકોના દુઃખને દૂર કરવાનું જ માત્ર એ વિચારે છે, દરેક લોકોનું કંઈક હિત થાય એવું જ વિચારે છે. તો અત્યારે જે આ વિજ્ઞાન જેટલું આગળ કે જે ટેકનોલોજી આપણું જેટલું આગળ છે, ભૌતિક સુવિધાઓ દરેક લોકોને મળે છે, પછી એ લોકો ઉપર આધાર રહે. કેમ કે
वैज्ञानिकों जे पण शोध करे मोबाइल से कि इलेक्ट्रिकनी जे पण शोध करे छे तो लोकोने जे दुख पड़े ने एमांथी ए दुखने दूर करवाना प्रयत्न छे पण लोको अमुक त्यां ए दुखने प्राप्त करे छे। मोबाइल नी सुविधाओ थई तो मोबाइल थी त्यां एकबीजाने साथे वात करी शकाय योग्य जे प्रमाणे छे एमांथी कंई पण प्राप्त करवू होय शिक्षण तो प्राप्त करी शकाय पण खोटी रीते उपयोग करे तो पछी ए दुरुपयोग करे छे तो एमां तो एने दुख ज रहेवानो। एम दरेक जगह भौतिक सुविधाओं के ज्यां लोगों ने सुख मळे दुख ओछा थाय एवो ज प्रयत्न मात्र वैज्ञानिकोनो होय छे पण सामे लोको एनो दुरुपयोग करे तो पछी एने भोगवानो। एटले जे साची नीतिथी जे प्रमाणे वैज्ञानिको जे नवी नवी शोध करी रह्या छे तो ए मारुं ज रूप छे एवं भगवान कहे ए मारुं रूप छे एम तमारे जाणवुं। आविष्कारम नवम कृत्वा, आविष्कारम एटले के नवी नवी खोज थती होय नवी शोध थती होय एनी वात थई। नवम कृत्वा नवी नवी खोज अथवा शोध, कृत्वा एटले करीने, दुखम परिहरयंती दुखने दूर करे छे, ये एटले जेवो जेवो एटले के वैज्ञानिको जेवो नवी खोज करीने मानवोना दुखने दूर करे छे। प्रेयः वैज्ञानिका संती, प्रेयः शब्द एक याद रखो ये विवरणात्मक नोंध माटे पूछाय है एने हूँ समझाऊ छू। प्रेय एटले के भौतिक सुख आपनार वैज्ञानिको, ते वैज्ञानिको भौतिक सुख आपनार संति एटले होय छे। तस्मात रूपम तयवमे, तेथी ते मारुज रूप से एम जाणू। जे वैज्ञानिको नवी नवी खोज करीने दरेक लोकोना मानवोना दुखने दूर करे छे आ काम करे छे कि जे साची नीति थी काम करे छे અને એ વૈજ્ઞાનિકો માત્ર ત્યાં લોકોને કે જે દુઃખ પડે છે એમાંથી સુખ પ્રાપ્ત કરે, ભૌતિક સુખને પ્રાપ્ત કરે તો હવે અહીંયા પ્રેય શબ્દ જે આપેલો છે ને એના પછી શ્રેય શબ્દ એના પછીના શ્લોકમાં આવશે। તો પહેલાં આપણે પ્રેય એટલે શું, તો પ્રેય એટલે કે જે શરીરને સુખ આપી શકે, અને પછી શ્રેય શબ્દ આવે તો એ આત્માને સુખ આપી શકે એવા અર્થે લેવાનો। હવે શરીરને સુખ આપી શકે એટલે કે શરીરને ત્યાં એ જે રીતે ભોજન છે વસ્ત્ર છે આ બધું શરીરને સુખ આપે, શ્રેય એટલે કલ્યાણ, આત્માનું કલ્યાણ, એને ભોજનની જરૂર ના પડે વસ્ત્રની જરૂર ના પડે, પણ શરીર જે છે એ જન્મ થયો છે એનો નાશ થવાનો છે તો આ સુખ જે આપણને મળે છે પ્રેય ભૌતિક સુખ જે મળે છે ને તો એનું એવું જ છે। શરીર જેમ નાશવંત છે નાશ થઈ જાય છે એમ આ બધી વસ્તુઓનો પણ એક સમયે નાશ થઈ જાય છે। એટલે વિણાત્મક નોંધ માટે તમારે પ્રેય શબ્દ અને શ્રેય શબ્દ બે પૂછાય છે અને બંનેને આપણે તૈયાર કરવાના છે। શારીરિક સુખ અને કલ્યાણને લગતી બાબતો તેમજ તદનરૂપ સાધન સામગ્રીને પ્રેય કહે છે, જે શરીરનું કલ્યાણ કરે શરીરને સુખ આપે છે શરીરને ત્યાં જે પણ સંતોષ કરાવે છે આવી જે ભૌતિક સાધન સામગ્રી છે એને પ્રેય કહેવાય છે। શરીરનો નાશ થાય એમ ભૌતિક સુવિધાઓનો પણ નાશ થઈ જાય છે। તો વૈજ્ઞાનિકોએ જે નવી નવી ખોજ કરીને લોકોના દુઃખને દૂર કરવાના જે પણ પ્રયત્ન કરેલા છે સાચી નીતિથી જ્યારે અનેક શોધ કરેલી છે તો એમાં હું પોતે રહેલો છું, આથી તે પણ મારું જ રૂપ છે એમ તમારે જાણવું। ચલો એનો અનુવાદ એકવાર બોલી જાઉં પછી અનુવાદ લખાઈ દઉં। જેવો નવી ખોજ શોધ કરીને માનવના દુઃખને દૂર કરે છે તે વૈજ્ઞાનિકો ભૌતિક સુખ આપનાર હોય છે, આથી તે મારું જ રૂપ છે એમ જાણવું। ચલો એનો અનુવાદ લખો। જેવો નવી ખોજ, ખોજ એટલે કે શોધ અથવા કે નવા આવિષ્કાર એમ પણ તમે લખી શકો છો, કરીને માનવોના દુઃખને દૂર કરે છે, તે વૈજ્ઞાનિકો ભૌતિક સુખ આપનાર છે, આપનાર હોય છે, આથી તે મારું જ રૂપ
છે એમ જાણવું. તો અહીંયા સુધીમાં આપણે છ ભગવાનના રૂપ જોઈ ગયા, હજુ પણ બે બાકી છે, એટલે કે એક સત્પુરુષ સજ્જન માણસ અને એક આપણે દેશની રક્ષા કરનાર સૈનિક, એ પણ ભગવાનના રૂપ છે એ આપણે સમજવાનું છે. આજે આપણે જે સમજી ગયા એ અનુવાદ તૈયાર પણ કરવાનું છે અને અર્થવિસ્તાર માટે પણ અર્થ જે છે એનાથી વિસ્તારથી પણ આપણે એને સમજવાનું છે. ખેડૂત વિશે સમજી ગયા હતા, એના પછી આજના સમયે એટલે કે આજના જે વિડીયોમાં વણકર વસ્ત્ર બનાવનાર, એના પછી જે મકાન બનાવનાર કડિયાઓ વિશે, એના પછી જે સમાજને શિક્ષણ આપે એ શિક્ષક વિશે, અને જે રોગને દૂર કરનાર છે એ ડૉક્ટર વિશે, અને વૈજ્ઞાનિકો જે લોકોના દુઃખને દૂર કરવા માટે અનેક ભૌતિક સુવિધાઓ અપાવે છે. તો આ બધા ભગવાનના જે રૂપ છે એના વિશે આપણે બરાબર સમજી ગયા, એને અનુવાદ સ્વરૂપે પહેલાં આપણે અનુવાદ તૈયાર કરવાનું છે અને સારી રીતે આપણે અર્થવિસ્તાર લખી શકીએ છીએ આપણા મૌલિક વિચાર, કેમ કે આ બધા જ આપણા જગતમાં વ્યાપ્ત છે, તમે બધાને જાણો છો, તો એના વિશે તમે સારી રીતે લખી શકો છો. તો આજે ચલાવેલ અનુવાદ જે તમે લખી રહ્યો છે એને બરાબર અર્થવિસ્તારના સ્વરૂપે આપણે તૈયાર કરી દેવાનું રહેશે. અસ્તુ.